સુરત પોલીસ હવે ખરેખર કાબેલ દાંત કામગીરી કરી રહી છે તેમ થોડા સમય પહેલા હત્યા કરી નાખવામાં આવી હતી તે જલ્દીથી ચુકાદો આવે માટેની તમામ તૈયારીઓ આખરી ઓપાલ સુરત પોલીસ કરી રહી છે વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની નિર્દયતા હત્યા કરવાના કેસમાં શહેર પોલીસે કાબેલ દાંત કહી શકાય તે રીતે માત્ર સાત જ દિવસમાં બસો છેતાલીસ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે જેમાં મંગળવારે આરોપી ગુરુ મધેશ યાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાનો વકીલ નિમ્યો હતો આરોપીના વકીલે જણાવ્યું હતું કે આરોપીએ તમામ આરોપો નકારી કાઢ્યા છે અને તેને પોલીસે શંકાના આધારે પકડ્યું હોવાનું જણાવ્યું છે જે ચાર સીટમાં સચોટ પુરાવા હોવાથી મૃતક બાળકીના વકીલે ઝડપથી ન્યાય મળવાનો આશાવાદ સેવ્યો હતો દરમિયાન બુધવારે આ કેસમાં કોર્ટમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર પંચ અને બાવીસ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી પાંડેસરા મુકામે જે દિવાળીના દિવસે દુઃખદ ઘટના બની નાની બાળકી ઉપર બળાત્કાર થયો અને એનું ખૂન કરવામાં આવ્યું તે કેસમાં પોલીસે સાત દિવસમાં તપાસ પૂરી કરી અને ગઈકાલે નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી દીધી કદાચ સુરતના ઇતિહાસમાં આ પહેલો એવો કેસ છે કે જેમાં પોલીસે આટલી ઝડપથી અને યોગ્ય તપાસ ઝડપથી તપાસ કરી પરંતુ કોઈ ઉતાવળ નથી કરી કોઈ પુરાવો એકત્ર કરવામાં ખામી રાખી હોય એવું દેખાતું નથી સાત દિવસની અંદર ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી પ્રોસિક્યુશનનો અમારો પણ એવો પ્રયત્ન રહેશે પોલીસે આરોપીની ધરપકડ બાદ કરતા ચાર્જશીટની તૈયારી શરૂ કરી હતી આજે રજૂ કરાયેલી ચાર્જશીટ બસો છેતાલીસ પાનાની છે અને તેમાં અડસઠ સાક્ષીઓ છે મેઇન તપાસ સાક્ષીઓના નિવેદનો ખાસ લેવાયા છે પોલીસે જે ચાર્જશીટ રજૂ કરી છે તેમાં એફએસએલનો રિપોર્ટ પાંચ દિવસમાં તૈયાર કરી લેવાયો હતો આ ઉપરાંત અડસઠ સાક્ષીઓનું નિવેદન પણ છે अजर कुर्सीसाठी प्रकाशवाडा